નમસ્કાર મિત્રો, ફેનિલ ના વકીલે કર્યો એવો ચોંકાવનારો ખુલાસો કે ફેનિલ ને નહીં મળે ફાંસીની સજા. પાસદરામાં ગ્રીષ્મા વેકરી હત્યા કેસમાં આરોપી ફેનિલ ગોયાણી સામેની ટ્રાયલમાં સોમવારના રોજ બચાવ પક્ષે એડવોકેટ જમીર શેખે દલીલ કરી હતી, જેમાં સ્થળ પર પંચનામું ન કરાયું હોવાનું અને તપાસ અધિકારી બે જગ્યાએ એક સાથે કેવી રીતે દેખાય, આ ઉપરાંત તપાસના બીજા અનેક છીંડા તરફ કોર્ટનું ધ્યાન દોર્યું હતું. સવારે 11 કલાકથી શરૂ થયેલી દલીલ સાંજે 5 વાગ્યા સુધી ચાલી રહી હતી. હવે મંગળવારના રોજ વધારાની દલીલો કરવામાં આવશે. જે પંચનામું થયું ત્યારે મોબાઈલ સ્થળ પરથી મળ્યો નથી, ફોન પાસેથી તેના સંબંધી રજૂ કરે છે. આ ઉપરાંત ડેડ બોડી પાસેથી ફોન ગાયબ કોણે કર્યો, એફએસએલના આ ફોન પછી ખુલ્યો જ નથી, આરોપીનો ફોન કેમ કબજે લેવાયો નહીં, તેને હોસ્પિટલ લઈ જવાયા બાદ પુરાવો ઊભું કરવા રેકોર્ડિંગ ઊભું કરાયું છે. બચાવ પક્ષની દલીલ હતી કે પ્રોસિક્યુશનના દરેક તબક્કામાં વિરોધાભાસ છે. 13મી તારીખે જે રિકન્સ્ટ્રક્શન થયું તેમાં તપાસ કરનાર અધિકારીની બે જગ્યાએ બતાવવામાં આવે છે, એક સમયે બે જગ્યા પર તે હાજર કઈ રીતે હોઈ શકે. ધન્યવાદ.